નમસ્તે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ખૂબ જ નજીક દિલથી એક યોજના છે, જેનું નામ છે ઉજ્જવલા યોજના. આ યોજના બહેનો માટે છે અને આ યોજનામાં લગભગ 8 કરોડ જેટલા વધારે બીપીએલ પરિવારોને લાભ મળી ગયું છે. આજે આ યોજના ઉપર ચર્ચા કરીશું સોનલબેન સાથે. સોનલબેન, સ્વાગત છે. નમસ્તે. ઉજ્જવલા યોજના થકી બહેનોને શું લાભ મળ્યું છે? પહેલો પ્રાચીન સમય જયારે હતો ત્યારે એવું હતું કે એક સામાન્ય વ્યક્તિને એનું પોતાનું જીવન જીવવા માટે રસોઈ એટલે પેટની જરૂરિયાત એવી હતી કે ઈંધણની જરૂર પડે. બરાબર. તો જંગલમાં જઈને કે મેદાનોમાં, ખુલ્લા મેદાનોમાં ક્યાંક ઝાંખરા વાંખરા તોડીને ઈંધણ લાવીને ભેગું કરીને ચૂલા ફૂંકવા પડતા, ફૂંકણી મારી મારીને. બિલકુલ. એ પછી થોડુંક આગળ સમય ગયો, જેમ જેમ એ પ્રમાણે કોલસા આવવા લાગ્યા, એટલે કોલસાથી ઈંધણનું શરૂઆત થઈ. લાકડા તો ખરા જ, ક્યાંક કોલસાની પણ જરૂરિયાત પૂરી પડવા માંડી. હજી એનાથી આગળ એક થોડુંક આગળ સ્ટેપ જેમ તેમ સગવડ વધવા માંડી. થોડીક માણસમાં પણ એક પ્રવૃત્તિ અને મગજ જેમ દોડવા લાગ્યું, એ પ્રમાણે એણે પછી સ્ટવ ને પેલા એવું કહેવાતું ભંભમિયા સ્ટવ, એ પીન મારીને ઘાસતેલ વાળા વાપરતા હતા. પછી હવે એક જરૂરિયાત પ્રમાણે સગવડ કેવી કે માણસની એક નોર્મલ જરૂરિયાત પ્રમાણે ગેસ ને એવું બધું તો કોઈ પહેલા સગવડ હતી જ નહીં, પણ ધીરે ધીરે આગળ જતા આટલા 70 વર્ષમાં એમ કહી શકાય કે જેટલું સરકારે, આપણે કોઈનું નામ નથી કહેવા માંગતા, પણ સરકારની એટલી સગવડો પહેલા નહોતી જેટલી આપણા અત્યારના પ્રધાનમંત્રીશ્રીએ સગવડો ઘણી ઊભી કરી છે. બિલકુલ. અને એને ઉજાગર કરવા માટે ગ્રામીણમાં ગ્રામીણ, અંતરિયાળ પ્રદેશ સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા છે. અને ત્યાંથી શરૂઆત કરી તો ગેસની જરૂરિયાત માટે અને ખાસ કરીને મહિલાઓ કે જે એનું સ્વાસ્થ્ય સૌથી પહેલું સાચવવું. બિલકુલ. હા, એને અનુલક્ષીને જ આ યોજના શરૂઆત કરી, કે એટલે ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી. ઉજ્જવલા એટલે પ્રકાશ. પ્રકાશ, બરાબર છે. અને પ્રકાશ આપતી મહિલા સૌથી પરિવારમાં સૌથી મુખ્ય ગણાય. બિલકુલ. તો હવે ચૂલા સળગાવવાની વાત ઘણી બધી ઓછી થઈ ગઈ છે, ગેસ સાથે જે મહિલા છે એની, એના જીવન પણ એકદમ, ટાઈમ ના પણ જે બચત થઈ ગયું છે, સ્વાસ્થ્ય પણ એમના, મહિલાઓના ઘણા સ્વાસ્થ્યના પણ ઇશ્યુઝ ઓછા થઈ ગયા છે. તો હવે પરિવારોમાં એક બહુ પોઝિટિવ આઈ થિંક ઉર્જા પણ આવી ગઈ હશે, આપને શું કહેવું છે? એને ખાલી આપણે ઉર્જા જ ના કહી શકાય, પણ એક સ્ત્રી તરીકે સૌથી મુખ્ય ગણીએ ને તો આમ અત્યારે એમ કહેવાય કે પુરુષ મોભી ગણાય. આર્થિક રીતે સદ્ધરતા જો પૂરી પાડતું હોય પરિવારને તો મોભી પુરુષ ગણાય, પણ મુખ્ય અંદર ઘરને સંજોઈને રાખવા વાળી સ્ત્રી મુખ્ય કહેવાય. અને સ્ત્રી થકી જ પરિવાર સંજોઈને રહે. સાચી. તો સ્ત્રીનું સ્વાસ્થ્ય જો સારું ના હોય તો એ પરિવારને જોડી ના શકે. બિલકુલ. પરિવારનું ધ્યાન રાખી ના શકે. અને મુખ્ય કામ રસોઈ, તો રસોઈ ફૂંકણી માણી મારીને જો સ્ત્રી કામ કરતી હોય તો એમાંથી નીકળતો ધુમાડો એ સૌથી એનો ઇન્હેલ કરે. બિલકુલ. શ્વાસમાં અંદર, ઉચ્છો શ્વાસમાં અંદર જાય, એનાથી એનું શ્વાસ બગડે, ફેફસા બગડે. માની લો કે સ્ત્રી નોર્મલ છે, પણ ગર્ભવતી જો મહિલા હોય ત્યાં સૌથી મોટો પ્રોબ્લેમ થાય. સૌથી, બાળક તો હજી બહાર આવ્યું નથી, પણ એ પહેલા જ એટલી ધુમાડાની ફૂંકણી થ્રુ એના અંદર શરીરમાં ઇન્હેલ થાય, એટલે બાળકનું સ્વાસ્થ્ય પણ બગડે. બિલકુલ. હવે સ્ત્રીનું સ્વાસ્થ્ય જ્યાં બગડ્યું છે ત્યાં પરિવારને ધ્યાન નહીં રાખી શકે, ત્યાં સૌથી મોટો લોસ જાય. બિલકુલ. આજ વાત ખરેખર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પણ મનને લાગ્યું છે અને ધ્યાન રાખ્યું છે, અને એટલા માટે આ ઉજ્જવલા યોજના આજે 8 કરોડ પ્લસ બીપીએલ પરિવારોને મળી ગઈ છે, અને હજી પણ એ ઓન જ છે, હજી પણ એ ચાલુ જ છે. હવે આ ઉજ્જવલા યોજના કેવી રીતે આગળ વધી છે સોનલબેન? આમ જોવા જઈએ ને તો જ્યારે શરૂઆત થઈ હતી આ યોજનાની, તો એ વખતે લગભગ 50 મિલિયન એલપીજી કનેક્શન આપવાની બીપીએલ પરિવારોને એક લક્ષ્યાંક હતો. જી. પણ એનાથી પણ એ વખતે ટાર્ગેટથી પણ વધારે અપાઈ ગયો હતો. બરાબર. અને 2018 સુધીમાં તો લગભગ 56%થી પણ વધારે થઈ ગયો હતો. એટલે કદાચ આંકડા હોઈ શકે આગળ પાછળ થયા હોય, એવું પણ બની શકે, પણ જે ટાર્ગેટ હતો, ઓરિજિનલ મુખ્ય મૂળભૂત ઉદ્દેશ હતો, એનાથી પણ વધારે કનેક્શન અપાઈ ગયા હતા.
એટલે એક ફાયદો આ ગરીબી પરિવાર નીચેથી જે દેખા નીચે જેમ છે એ લોકોને આ લાભ જરૂર મળ્યો. બહુ સરસ. અને આ આઈ થિંક તમે જે એનજીઓ સાથે છો, જી જી જી, એ ભારતીય સ્ત્રી ચેતના શક્તિ, સ્ત્રી ચેતના શક્તિ, એને પણ બહુ જ કામ આઈ થિંક આખો, એ મહિલાઓ પણ સારો એવો ભાગ ભજવી ગયા એમાં. અને દરેક ગામડે ગામડે અંતરિયાળ ગામડામાં જઈને મહિલાઓને સમજાવતા હતા પર્સનલી. ફરીથી આવી જ વાતો સાથે આપણે પાછા મળીશું. હું રાજિકા કચેરિયા રજા લઉં છું. જય જય ગરવી ગુજરાત. નમસ્તે. નમસ્તે. જય જય ગરવી ગુજરાત.